અમદાવાદમાં યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર ન રહેનાર કોર્પોરેટરોને નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેટરોને ગેરહાજર રહેવાનું જણાવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. દંડક દ્વારા ખુલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અટલ બ્રિજના ઉદઘાટન પ્રસંગે ભાજપના મોટાભાગના કોર્પોરેટરોએ હાજરી આપી નહોતી, જેથી કોર્પોરેટરોને શોકોઝ નોટિસ આપીને 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારનું નામ જાહેર કરતા ભાજપ નેતા ઋત્વિજ પટેલે નિવેદન કર્યું છે. ઋત્વિજ પટેલે કહ્યું છે કે એક ઉમેદવાર પોતાના વ્યક્તિગત જીવનમાં દારૂની મહેફિલ અને હુક્કા માણતા જણાય છે, જ્યારે એક ઉમેદવાર 300 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ તેમના પર લાગેલો છે. એક ઉમેદવાર એવા છે કે જેમના પર 300 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. એક ઉમેદવાર એવા છે કે જેઓ નર્મદા વિરોધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આંદોલનના પ્રણેતા બનીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું, એમના હક છીનવવાનું કામ કરેલ છે. આમ કુલ મળીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત એમના પાર્ટીના લોકોની કરણી અને કથનીમાં ફરક છે. એમનું ચાલ અને ચરિત્ર ક્યાંક ને ક્યાંક ખંડાયેલું છે. ગુજરાતની પ્રજા એ આ બધું જ. ના પોઈચાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિન્દુ સમાજ પર એક નિવેદન આપ્યું છે, જે વિવાદનું કેન્દ્ર બની ગયું છે. તેઓએ કહ્યું છે કે ગાય માતાની જય તો બોલાવી અને પૂજા પણ કરો છો, ગાયને તિલક લગાવો છો, ઘંટી વગાડો છો, પરંતુ જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે એને છોડી મૂકો છો. તેથી એટલે જ હિન્દુ સમાજ ઉપર ટિપ્પણી કરતા આ વિવાદ વધ્યો છે. તુમ જે તો બહુત બોલતે હો ગૌ માતા કી, પૂજા ભી કરતે હો, તિલક ભી લગાતે હો, ઘંટી ભી બજાતે હો, પર બેચારી દૂધ નહીં દેતી તો ઘર સે ભી બહાર નિકાળ દેતી હો. ગૌ માતા કી જય હો, ગૌ માતા કી ના દૂધ પીતે ના ગાય પાલતે, ગૌ માતા કી જય હો. ઇસલિયે મેં કહેતા હું હિન્દુ સમાજ ઢોંગી નંબર વન ક્યો જા, ના દૂધ પીતે ના ગાય પાલતે, ગૌ માતા કી જય હો જાયેગી જય. ગીર સોમનાથના વેરાવળમાં અનિયમિત એસટી બસને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વેરાવળ એસટી બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે વિદ્યાર્થીઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. પાલીતાણાના સરકારી અનાજના ગોડાઉનમાં થયેલી ચોરીમાં તપાસના તાર જેતપુર સુધી પહોંચ્યા છે. ભાવનગર એલસીબી તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુરમાંથી જુદી જુદી જગ્યા પર વેચેલા તેલના 170 ડબ્બા જપ્ત કર્યા છે. તેમજ 5 મજૂરો સહિત તેલના ડબ્બા ખરીદનાર 3 આરોપીઓ મળી કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ અર્થે ભાવનગર લઈ જવામાં આવ્યા છે. મહીસાગરના લુણાવાડામાં ગૌમાંસની હેરાફેરી મામલે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જિલ્લા સેશન્સ કોર્ટે 2 આરોપીઓમાંથી 1 આરોપીને 7 વર્ષની સજા તો બીજા આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મહત્વનું છે કે મોડાસાના બંને આરોપીઓએ ગૌવંશ કતલ કરીને અલગ અલગ જગ્યા જિલ્લા તરફ તાલુકામાં ગૌમાંસની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠામાં આંગણવાડી તેડાઘર બહેનોને ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત જોવા મળી રહી છે. આંગણવાડીની બહેનો સરકારી કર્મચારીનો દરજ્જો, ખાનગીકરણ બંધ કરવા સહિત 14 માંગણીઓ મામલે વિરોધ કરી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે મામલતદાર કચેરી આગળ કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.